હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી ભણીશું. એમાં પણ આજે આપણે કાનાવાળા શબ્દો લખતા શીખીશું. આગળ આપણે સાદા શબ્દો અને વાક્યો શીખી ગયા, આજે આપણે કાનાવાળા શબ્દો લખીશું. ખાનાવાળી ગ્રુપમાં સૌપ્રથમ મારી સાથે સી ડબલ્યુ ને તારીખવાર લખીશું. ચાલો, પિંક લાઈન છે એની બાજુના બોક્સમાં આંગળી રાખીને લખીશું સી ડબલ્યુ. સી ડોટ ખા ખા
રનિકા નો રા શ ખારાસ હવે આપણે એક વખત ફરીથી શબ્દો સ્પીડમાં વાંચી જઈએ કાતર ઝાકળ ઝાકળ આકાર આકાર કાબર કાબર આભાસ આભાસ દાતણ દાતણ ખારાશ ખારાશ હવે આપણે સાસ સુધી ક્રમ નંબર આપી દીધા ને હવે આઠથી આપીશું ર લખેલું છે એની બાજુના બોક્સમાં અહીં રાખીને ટપકું કરીશું અને આઠ ક્રમ નંબર નીચેના બોક્સમાં અહીં રાખીને નવ એક એક બોક્સ છોડતા જશું અને ચૌદ સુધી ક્રમ નંબર આપીશું અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ સુધી ક્રમ નંબર અપાઈ ગયા હવે આ ત્રણ અક્ષર વાળા શબ્દો લખ્યા ને હવે આપણે ચાર અક્ષર વાળા શબ્દો લખવાના છે તો આઠની બાજુના બોક્સમાં અહીં રાખીને લખીશું જનેકાનું ચા ર હવે લખીશું નવની બાજુના બોક્સમાં આંગળી રાખીને ડનેકાનું ડા ડા કો ખોર ડાકો ઘોર ડાકો ઘોર દસની બાજુના બોક્સમાં આંગળી રાખીને લખીશું કનેકાનું કા ર ત ક કાર ત ક આપણે ગુજરાતી મહિનાના નામ બોલીએ એમાં પેલો મહિનો કયો આવે કારતક અગિયારની બાજુના બોક્સમાં આંગળી રાખીને લખીશું બનેકાનું બા અડ પ બાળપણ બાળપણ બારની બાજુના બોક્સમાં આંગળી રાખીને રનેકાનો રા મનેકાનું મા ય ણ રામાયણ રામાયણ હવે તેરની બાજુના બોક્સમાં આંગળી રાખીને લખીશું અનેકાનું હા વો અનેકાનું ભા વો હા વો ભા વો હા વો ભા વો હવે છ શબ્દ લખીશું ચૌદ ક્રમ નંબરની બાજુના બોક્સમાં આંગળી રાખીને બોક્સ છોડીને લખો અનેકાનું આ ગ મ ન આગમન આગમન હવે આપણે એક વખત શબ્દ વાંચી લઈએ ચાર ધામ ચાર ધામ ડાક ઘર ડાક ઘર કાર તક કાર તક બાળ રામ રામ પાલ પાન ડામ ખાવ છાલ તાણ આ બાજુ જોઈએ આપણે ગાયક ગાયક કાતર દાડમ ગાજર ખાતર ખાયલ બાછટ ડામર ટાવર કાવડ
બાળ મિત્રો તમારે ઘરે ખાનાવાળી બુકમાં કાનાવાળા શબ્દોનું લેખન કરવાનું છે અને કાનાવાળા શબ્દો લખવાના અને વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે થેન્ક યુ એવરીવન